તો જોઈએ આજના મહત્વના સમાચાર પંચમહાલથી અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાર સાથે. હાલોલ કોંગ્રેસના મુક્તિ જાદવ અને વિશાલ જાદવ કોંગ્રેસનો હાથ છોડી વિધિવત આપનું ઝાડુ પકડ્યું. હાલોલ તાલુકાના કાર્યકરોની એક બેઠક હાલોલ ગોધરા રોડ પર એક બેઠક હોલમાં જિલ્લા પ્રમુખ દિનેશ બારૈયાની અધ્યક્ષતામાં રાખવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી જયેશભાઈ સંગાડા તથા જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆત જિલ્લા પ્રમુખ દિનેશ બારૈયાના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવી. આ બેઠકમાં હાલોલ તાલુકા પ્રમુખ તરીકે યુવા લીડર વિશાલ જાદવની નિયુક્તિ કરવામાં આવી, તેમજ હાલોલના જાંબાજ મહિલા લીડર મુક્તિ જાદવની પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીમાં જિલ્લા મહામંત્રી તરીકે નિમણૂક જિલ્લા પ્રમુખ દિનેશ બારૈયા દ્વારા કરવામાં આવી. આ બેઠકમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પાર્ટીમાં જોડાયા. જિલ્લા પ્રમુખ દિનેશ બારૈયાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું કદ દિન પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે. કાર્યકરો દ્વારા પાર્ટીનો પ્રચાર અને પ્રસારની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. જિલ્લામાં 1600 કાર્યકરો પાર્ટીના પ્રચાર અને પ્રસારની કામગીરી કરી રહ્યા છે અને જિલ્લામાં 1 લાખથી વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે હવે આપણે કહી શકીએ છીએ કે મતદારો પણ અમારા છે અને મત પણ અમારા છે, તેથી જીત પણ અમારી છે, એમ કહી કાર્યકરોને તેઓની કામગીરીને બિરદાવી હતી. નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા, તેમજ માર્ગદર્શન પણ આપ્યું હતું. ઉપસ્થિત કાર્યકરોને દ્રઢ સંકલ્પ, એક લક્ષ અને મજબૂત મનોબળ સાથે કામ કરવા જણાવ્યું. સાથે સાથે જણાવ્યું કે પંચમહાલ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓનું માત્ર એક લક્ષ છે કે જિલ્લાની 5-5 વિધાનસભા આપણે જીતવાની છે. એના માટે સંપૂર્ણ તાકાત લગાવી દો. આમ આદમી પાર્ટીના સૌ કાર્યકરો ગામે ગામ, ઘરે ઘરે અને જને જને પહોંચ્યો. લોકોને હવે વિકાસની રાજનીતિ જોઈએ છે. લોકો આમ આદમી પાર્ટીને આવકારી રહ્યા છે. લોકોનો આશાવાદ આમ આદમી પાર્ટી ઉપર છે. તેમ કહી લોક સંપર્કમાં રહેવું એ જ રાજનીતિમાં સફળતા અપાવે છે, તેથી સતત લોકો સંપર્કમાં રહેવા કાર્યકરોને જણાવ્યું હતું. તથા આવનારી 15 ઓગસ્ટના રોજ આપની વાત આપની સાથે કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં દરેક તાલુકામાં એક સાથે 50 કેન્દ્ર પર કરવામાં આવશે. એમ સમગ્ર જિલ્લામાં 350 ગામોમાં આમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, તેવું જણાવ્યું હતું. પ્રદેશ સંગઠન મંત્રી જયેશભાઈ સંગાતિયાએ એક પાર્ટી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન જિલ્લા ઉપપ્રમુખ હિંમતસિંહ પરમારે કર્યું હતું. આજની મીટિંગમાં ગોધરા, કાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા તાલુકાના પ્રમુખશ્રીઓ, ઝોનના પદાધિકારીઓ તથા જિલ્લાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાર, એચબીએન ટીવી ન્યૂઝ, હરમેશ સત્યની સાથે. પહેલી જીત થઈ છે.